જે આજનો ટોપિક છે એ છે બાયોફોર્ટિફિકેશન. પણ બાયોફોર્ટિફિકેશનની વાત કરતા પહેલા એક નાની એવી વાત જે છે એ આપણે કરવાની છે, જે તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 175 નંબરના પેજ ઉપર આપેલી છે, જેની અંદર સુપ્રેમ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રુવડ ફૂડ ક્વોલિટી. આ જે ટોપિક છે એ ટોપિકની અંદર આપણે ફૂડની જે ક્વોલિટી છે એના વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે કેટલું ખાવ એ મહત્વનું નથી, પણ કેવું ખાવ એ મહત્વનું છે. તમે કદાચ મમરા જેવા ખાલી કાર્બોહાઈડ્રેટ ધરાવતા પદાર્થથી ભરપેટ ખાઈ લો તો એનાથી ખાલી કાર્બોહાઈડ્રેટ્સ મળશે, તમારા શરીરમાં જે જરૂરી પ્રોટીન છે, પછી વિટામિન્સ છે, ખનિજ તત્વ છે, તો એવું બધું તમને એમાંથી મળશે નહીં. તો કેવા પ્રકારનું ભોજન આપણે લેવું જોઈએ એના વિશે તમે પાછલા ધોરણોમાં ઘણું બધું શીખી ગયા છો. સંતુલિત આહાર નામની એક કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ તમે ઓલરેડી જાણો છો કે આપણે એવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કે જેની અંદરથી આપણા શરીરને જરૂરી એવા 6 તત્વો જે છે એમાંથી મળી રહેવા જોઈએ. દૂધ જે છે એ દૂધને આપણે સંતુલિત આહાર કહેતા હોઈએ, પણ દૂધની અંદર એક વસ્તુ નથી જે છે વિટામિન સી. તો ખોરાક જે છે એ ખોરાક આપણા શરીરના નિભાવ માટે, ઘણા લોકો વિચારતા હશે કે આપણે હમણાં કંઈ કામ નથી કરતા તો ખોરાક ઓછો લઈએ, પણ દરેકે દરેક વ્યક્તિના શરીરની એક લેવલ એક માત્રા બંધાયેલી હોય, એમાં એ કામ કરે કે ના કરે એટલો ખોરાક તો એને ખાવો જ જોઈએ. તો અત્યારે લોકડાઉનની અંદર ઘરે બેઠા છો તો ખાવાનું તમે ઘટાડો એનો વાંધો નહીં, પણ અતિશય ન ઘટાડી દેતા કે જેથી કરીને શરીરને જરૂરી જે વિટામિન્સ પ્રોટીન્સ છે બધા અહીં મળતા બંધ થઈ જાય, કારણ કે એના કારણે પણ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. અને અત્યારે અમે રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે થઈ અને વ્યવસ્થિત પોષક તત્વવાળો આહાર, નોટ જંક ફૂડ, જંક ફૂડ તો બંધ જ કરી દેવાના છે, પણ જેમાંથી આપણને પોષક દ્રવ્ય મળી ગઈ એવા પ્રકારનો ખોરાક જે છે એ આપણે ખાવાનો છે. સારું, આપણી વાત તો થઈ, પણ આપણે ખેતીવાડી જે છે એની વાત કરી, તો ખેતીની અંદર આપણે કઈ રીતે આપણા પાકની ગુણવત્તા જે છે એ સુધારી શકીએ, ખોરાકમાંથી પ્રોટીનની માત્રા વધારે, ફાઈબર્સની માત્રા વધારે, મિનરલ્સની માત્રા વધારે, તો આ બધું આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એનો એક મુદ્દો જે છે એ મુદ્દો આપણે જોવાનો છે, જેમાં ટેક્સ્ટબુકમાં જોઈએ. આપણે વિશ્વની અંદર લગભગ 840 લાખ કરતાં પણ વધારે લોકો દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધિત જરૂરિયાતની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. અહીંયા થોડાક આંકડા જે છે તમારે યાદ રાખવાના છે, એમાં 840 લાખ બરાબર લોકો જે છે વિશ્વની જે વસ્તી છે એ તમને ખબર છે, આખા વિશ્વની જે વસ્તી છે એ લગભગ 700 કરોડ બરોબર જેટલી, 7 અબજ લગભગ 700 કરોડ જેટલી છે. એમાંથી 840 લાખ લોકો એવા છે કે જેને ખોરાક મળે છે ખરો, પણ એ ખોરાકમાં એના શરીરમાં આખા દિવસમાં જરૂરી પ્રોટીન, વિટામિન્સ, ખનિજ તત્વ એવું બધું જે છે એ પૂરતી માત્રામાં હોતું નથી. તો એ લોકો ટૂંકમાં એને જે પોષણ જોઈએ એના કરતાં થોડીક ઓછી ગુણવત્તાવાળો, થોડીક હલકી ગુણવત્તાવાળો ખોરાક જે છે એ લોકો ખાતા હોય છે. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વ, પ્રોટીન અને વિટામિનની ઉણપ જે છે એ સહન કરે છે. પ્રોટીન અને વિટામિનની ઉણપ જે છે એનો આંકડો છે આખા વિશ્વમાં 3 કરોડ, આશરે 3 કરોડ રાઉન્ડ અબાઉટ 3 કરોડ લોકો એવા છે કે જે લોકોનો ખોરાક જે છે એ ખોરાક તો એ લોકો ખાય છે, પણ એની અંદર દૈનિક જરૂરિયાત મુજબનું પ્રોટીન છે, વિટામિન્સ છે એમાં હોતું નથી. એટલે ટૂંકમાં હલકી ક્વોલિટીનો ખોરાક જે છે એ ખાઈને પેટ ભરે છે, ભૂખમરાનો શિકાર થાય છે. ભૂખમરો જે છે જેને આપણે રીગલ હંગર, ખાવાનું જે પૂરતું પેટ ભરીને ખાવું જોઈએ એટલું એને ખાવાનું મળતું નથી. ભારત જેવા દેશની આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર ગરીબીનો ભૂખમરો જે છે ખૂબ જોવા મળે છે, તમને ખ્યાલ છે.
અહીંયા એવા કેટલાય લોકો જે ફૂટપાથ ઉપર રહેતા હોય છે ને એને ભૂખા સૂવું પડે છે. એક વસ્તુ યાદ આવે મને તમને કહેવાની, વિદ્યાર્થી મિત્રો, તમે એમ ન સમજતા કે આપણા દેશની અંદર અનાજનું ઉત્પાદન જે છે એ ઓછું થાય છે એટલે અમુક લોકો એ ભૂખું રહેવું પડે છે, એવું નથી. પણ અમુક લોકો જે છે એ પોતાની જરૂરિયાત કરતા વધારે પડતું થાળીમાં લે છે અને પછી ન ખવાય એટલે એ બગાડે છે. આ બગાડને કારણે અમુક લોકો એ ભૂખા સૂવું પડે છે. ઘણી વાર હું જોતો લગ્ન પ્રસંગની અંદર લોકો પોતાની કેપેસિટી કરતા બમણું થાળીમાં લઈને આગા મળતા હોય, પણ ખાવાનું છે એ તો એટલું જ ખાવાનું છે. એમાં કઈ તમે કોઈના મેરેજમાં ગયા છો એટલે તમે રોજિંદી કેપેસિટી કરતા ત્રણ ગણું વધારે ખાઈ લો એવું શક્ય નથી હોતું. તમારી કેપેસિટીથી કદાચ થોડું ઘણું વધારે તમે ખાઓ, તો એક લિમિટ જે છે એ લિમિટની અંદર આપણે આપણી થાળીની અંદર વસ્તુ લેવી જોઈએ. આપણી જરૂરિયાત હોય એટલું લો, જરૂરિયાત નથી થાળીમાં નાખીને પછી એઠવાડમાં જવા દઈએ છીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. બરાબર, આ પણ એક પ્રકારનું પાપ જ છે, એક પ્રકારની હિંસા જ છે. આપણી જરૂરિયાત છે એના કરતાં વધારે આપણે લઈએ છીએ અને પછી એનો બગાડ કરીએ છીએ, તો એના કારણે અમુક લોકોને ભૂખ્યા સૂવું પડે છે. એવી પરિસ્થિતિ જે છે આપણા દેશની અંદર સર્જાય છે, તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોની અંદર રિવાજ હોય સવારના પરમાં 10-15 રોટલીઓ બહાર ફેંકી દેવામાં આવતી હોય છે. બરાબર, પછી કે કૂતરાઓને ગાયને દઈએ, પણ એનું ફૂડ અવેલેબલ છે જ. તમે કૂતરાઓને બિસ્કિટ દઈ શકો, ગાયને ઘાસચારો દઈ શકો, તો એના દાન પુણ્ય કર્યું કહેવાય. આપણું વધેલું ફેંકી દઈએ છીએ અને પછી આપણે એવો ગર્વ લઈએ છીએ કે આપણે દાન પુણ્ય કર્યું છે, તો એનો કોઈ હકીકતમાં કોઈ અર્થ રહેતો નથી. કારણ કે ઈરાદાપૂર્વકનું નથી, આ તો બગાડ થયો હતો એટલે એનો એક ઓપ્શન, એક રસ્તો કાઢેલો હતો. તો આવું ન કરવું જોઈએ. અનાજ જે છે અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. એક પ્રસંગ મને યાદ આવે, રતન ટાટા જે છે એને એનું યુનિટ જે છે એમાં એક મેસ રાખેલી છે, એમાં એક બોર્ડ છે. આ બોર્ડની અંદર એ રોજનું જે જમણવાર પૂરું થાય પછી એક માણસ આવી અને એનો એઠવાડ જે છે એઠવાડને જોખે, અને 1 કિલો એઠવાડ હોય એમાં દાખલા તરીકે 2 કે 3 જણા જમી શકતા હોય, તો 50 કિલો એઠવાડનો બગાડ થયો હોય તો એમ સમજી લો કે 100 થી 150 માણસોનું જમવાનું જે છે એ બગડ્યું છે. તો એની ક્વોન્ટિટી જે છે એને લખવાનો રિવાજ શરૂ કર્યો અને આશ્ચર્યજનક રીતે એ બોર્ડની લોકો ઉપર અસર થઈ અને ધીમે ધીમે બગાડ જે છે એમાં ઓછો થયો. તો આવું પણ આપણે કંઈક પગલાં ભરવા જોઈએ અને અન્નનો બગાડ જે છે એને અટકાવવો જોઈએ. સારું, આગળ જોઈએ. આપણે અમુક લોકો જે હિડન હંગરનો જે સ્ટારવેશન એટલે કે ભૂખમરાનો જે શિકાર બને છે, કારણ કે તેઓ શાકભાજી કઠોળ માછલી અને માંસની ખરીદી એને પોસાતી નથી. એ લોકો પાસે એટલા બધા પૈસા નથી કે એ શાકભાજી છે કઠોળ છે માછલી કે માંસ ખરીદી શકે. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વ જેવા કે આયર્ન, વિટામિન એ, અહીંયા આવશ્યક લઘુ પોષક તત્વ જે છે એનું એક આપણે લિસ્ટ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે વનસ્પતિમાં લઘુ પોષક દ્રવ્ય જે છે એના વિશે તો સાંભળ્યું હશે, પણ આ તો મનુષ્યની અંદર આવશ્યક લઘુ પોષક ઘટકો જે છે એનો એક લિસ્ટ છે. એની અંદર પેલું લિસ્ટમાં પેલું નામ છે આયર્ન, લોહ તત્વ જેને આપણે એફી કહીએ. એના પછી આવે છે વિટામિન એ, જે આપણા આંખ માટે જરૂરી છે, એનાથી આપણી દ્રષ્ટિ જે છે એ સારી થાય છે. જે લોકોને વિટામિન એ ની ડેફિશિયન્સી હોય અને રતાંગળા પણ જે છે એવી બીમારી થતી હોય છે. પછી આયોડિન અને ઝિંક, અને ઝિંક આવા જે લઘુ પોષક તત્વ, ઝિંક જે છે એ અત્યારના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વધારવા માટે થઈને ઝિંકનું સલાહ સૂચન જે છે એ પણ ઘણા ડોક્ટરો કરતા હોય છે. ડાયરિયા થયા હોય ત્યારે એને બંધ કરવા માટે પણ ઝિંકનો પાવડર અથવા તો ઝિંક ટેબ્લેટ ઘણી વાર ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તો આ બધા લઘુ પોષક ઘટકો કે જે શરીરમાં બહુ ઓછી માત્રામાં જરૂરી છે, પણ જે લોકો ભારત દેશની અંદર એવા ઘણા લોકો છે અને વિશ્વમાં એવા 3 કરોડ લોકો છે કે જે પોતાના શરીરની આવા લઘુ પોષક ઘટકોની જે જરૂરિયાત છે એને પણ પૂરી કરી શકાય એવી ક્વોલિટીનો ખોરાક પણ લોકોને મળતો નથી. આ એક દુઃખની વાત છે. તેના લીધે તેઓને રોગ થવાનું જે જોખમ છે એ ખૂબ વધી જાય છે, જેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા જે છે એ ઘટી જાય છે. આ જે વસ્તુ આવો ખોરાક ન મળવાને કારણે નંબર એક
એના જીવનકાળમાં ઘટાડો, મતલબ કે એનું આયુષ્ય જે છે એ ઓછું થઈ જાય છે, અને માનસિક રીતે મંદતા જે છે એ લોકોમાં સર્જાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબો જે છે એ ગરીબોને મદદ કરવી જોઈએ, અને બને ત્યાં સુધી આપણે એવા પ્રકારનો બગાડ જે છે એ બગાડ બંધ કરી દેવો જોઈએ, અને વિશ્વની અંદર જે આ ખાદ્ય સમસ્યા છે એ ખાદ્ય સમસ્યાને સોલ્વ કરવા માટેના જે ઉપાયો છે એ આપણા પુસ્તકની અંદર શું આપેલા છે એ જોઈએ. બાયોફોર્ટિફિકેશનથી આપણે કઈ રીતે આ સમસ્યાઓ દૂર કરી શકીએ એના વિશેના આગળ માહિતી આપણે જોઈએ. બાયોફોર્ટિફિકેશનની અંદર આપણે જે પાક જે છે એ પાકની અંદર પોષણનું જે મૂલ્ય છે એ કઈ રીતે વધારી શકાય એની વાત જે છે અહીંયા કરવાની છે. લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે થઈ અને સંવર્ધિત પાકોની અંદર વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનિજ તત્વ તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. ત્રણ શબ્દ જે છે અને ત્રણ મુદ્દા, આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકની અંદર ત્રણ વસ્તુ જે છે હોય તો જ એ વ્યવસ્થિત રીતે આપણા માટે પોષક દ્રવ્ય વાળો પાક જે છે એ કહેવાય. એમાં પહેલી વસ્તુ આવે છે વિપુલ માત્રામાં વિટામિન્સ, બીજા નંબરમાં ખનિજ તત્વ, અને ત્રીજા નંબરમાં આવે છે સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન જે છે એ પ્રોટીન ખૂબ જરૂરી છે. આના વગરનો જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક ખાઈએ તો છીએ પણ એની શરીર ઉપર કઈ પ્રભાવ જે છે એ પ્રભાવ પડતો નથી હોતો. સુધારેલા પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનો જે છે એની અંદર નીચેના જે ચાર મુદ્દા આપ્યા છે એ ચાર મુદ્દાઓ ખાસ ધ્યાનમાં આપણે લેવાના છે. જેમાં પહેલો નંબર છે પ્રોટીન પ્રમાણ ગુણવત્તા, મતલબ કે જે ખોરાક જે છે એ ખોરાકની અંદર 100 ગ્રામ ખોરાકની અંદર જે પ્રોટીન હોવું જોઈએ એટલું પ્રોટીન ખરેખર એમાં છે કે કેમ. બરાબર, આપણી જે રાંધણ પદ્ધતિ છે રાંધણ પદ્ધતિમાં આપણે ખોરાકને બાફી નાખીએ, શેકી નાખીએ, તળી નાખીએ, તો આ બધું બાફવું શેકવું તળવું જે છે એ અમુક ધીમા તાપે અને જો વ્યવસ્થિત રીતે એને બાફવા તળવામાં કે શેકવામાં આવે તો એની અંદર રહેલા પ્રોટીન વિટામિન્સ જે છે એ સલામત રહે છે. પણ આપણે તેને કુકરમાં પેક કરીને સીટીઓ વગાડી દઈએ છીએ તો ઘણી વાર એવું બને છે કે આપણે ખોરાક ખાઈએ છીએ પણ ખોરાકમાં રહેલું પ્રોટીન જે છે કે વિટામિન્સ છે એનું જે રાસાયણિક સૂત્ર જે છે એ સૂત્ર આખા આખા ગડબડ થઈ જાય છે, ફરી જાય છે, અને પછી જે છે એ પ્રોટીન કે વિટામિન્સ જે છે એ શરીર માટે બહુ સારા સાબિત થતા નથી અને મૂલ્ય જે છે એ બદલે જતું હોય છે. તો થોડી ઘણી આપણે આપણી રાંધણ પદ્ધતિ પણ કરવી પડે અને થોડો ઘણો સુધારો જે છે એ આપણે અહીંયા પાકમાં પણ કરીએ તો આપણે એવા પ્રકારના પાકનું ઉત્પાદન કરીએ કે જેની અંદરથી આપણને પ્રોટીનની માત્રા જે છે એ વધારે મળે અને એની ક્વોલિટીની ગુણવત્તા છે વધુ મળે. બીજા નંબરનો જે મુદ્દો છે એમાં તેલ પ્રમાણ ગુણવત્તા, એટલે કે એની અંદર તેલ જે છે તેલની બિયા જનરલી ખાતા હોઈએ આપણે, સિંગદાણા છે, તલ છે, તો એમાં તેલનો ઉતારો કેમ વધુ આવે, એમાં તેલની માત્રા ફેટ કણો કેમ વધારે મળે એના માટેનો પ્રયત્ન જે છે એમાં કરવામાં આવતો હોય છે. એના પછી વિટામિન્સ પ્રમાણની ગુણવત્તા, ખોરાકમાંથી આપણા શરીર માટે જરૂરી વિટામિન્સ તો એની પ્રમાણની ગુણવત્તા, પછી લઘુ પોષક તત્વ તથા ખનિજનું પ્રમાણ જે છે એ છેલ્લો ચોથો મુદ્દો છે. ચારેય મુદ્દાને વ્યવસ્થિત ધ્યાનથી જોઈએ તો ખબર પડે આપણને
કે આપણા શરીરની અંદર પ્રોટીન, પછી તેલ એટલે કે ચરબી, વિટામિન, લઘુ પોષક તત્વ અને ખનિજ પોષક તત્વ, આટલા પાંચ પોષક તત્વ જે છે એની અગત્યતા ખૂબ છે. કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ તો આપણને બીજા ખોરાકોમાંથી મળે જ રહે છે આપણા શરીરને ચલાવવા માટે, જેમ ગાડીને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ જરૂરી છે એમ શરીરને ચલાવવા માટે થઈ, અને કાર્બોદિત પદાર્થો જે છે એ જરૂરી છે. આ કાર્બોદિત પદાર્થો તો આપણને આગમે ત્યાંથી મળી રહે છે, પણ આપણા શરીર માટે અગત્યના જે પોષક દ્રવ્ય જે છે એ આ બધા છે. તો આ બધાનું પ્રમાણ વ્યવસ્થિત હોય એવો જો ખોરાક લેવામાં આવે તો આપણો વિકાસ છે એ શારીરિક અને માનસિક બે રીતે સારો થાય છે. કૃષિ ક્ષેત્રની અંદર જે આપણે પ્રોગ્રેસ કર્યો છે, જે બાયોફોર્ટિફિકેશન ના એક બેનર હેઠળ આપણે જે કઈ વિકાસ કર્યો છે એના માટેની નોંધ જે છે અહીંયા લખેલી છે. વર્ષ 2000 ની અંદર એક વિકસિત મકાઈની સંકરિત સંકર જાત, બરાબર 2000 માં વિકસાવેલી એક મકાઈની જે સંકર જાત છે એ હાલની જે મકાઈ છે એના કરતા લાઇસિન નામનો એમિનો એસિડ અને ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડનું જે પ્રમાણ છે એ 2 ગણું વધારે, બરાબર, એમાં નોંધાયું છે. મતલબ કે 2000 ની અંદર મકાઈ જે છે એ મકાઈનું કોઈ સંવર્ધન જે છે એ સંકરણ કરવામાં આવ્યું, અને એના કારણે જે સંકર જાતની મકાઈ આપણને અવેલેબલ થઈ છે એ મકાઈ આપણે હાલની જે મકાઈ આપણે ખાઈએ છીએ અમેરિકન મકાઈ બોર્ડ બનીને ડાયરેક્ટલી બેઠા હોય, તો એના કરતા આ જે સંકર જાત છે એ સંકર જાતની અંદર 2 એમિનો એસિડ, એક છે લાઇસિન અને બીજો છે ટ્રિપ્ટોફેન, તો આ 2 એમિનો એસિડનું પ્રમાણ છે એ ડબલ નોંધાયું છે, 2 ગણું નોંધાયું છે. પછી ઘઉંની આપણે વાત કરીએ તો ઘઉંની એક જાત છે એટલાસ 66, ખાસ અહીંયા ધ્યાન આપજો, અને 66 નથી વાંચવાની, પણ શું વાંચવાનું છે 66, એટલાસ 66. તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે આજે 66 એટલાસ 66 નામની ઘઉંની જાત જે છે એની અંદર એનું પ્રોટીનનું મૂલ્ય છે ખૂબ ઊંચું છે, એટલા માટે આ જે જાત છે એનો ઉપયોગ ઘઉંના સુધરેલ પાક મેળવવા માટે દાતા તરીકે કરવામાં આવે છે. અહીંયા જે બધા મુદ્દા હું ખાસ અન્ડરલાઈન કરું છું એ તમારા પાકા કરી જ લેવાના છે, કારણ કે આ બધા મુદ્દાઓ એમસીક્યુ માટે ખૂબ આઈએમપી છે. એટલા 66 ઊંચું પ્રોટીન મૂલ્યના કારણે દાતા તરીકે, એટલા 66 આપણે ખાવાના નથી પણ એના દાતા તરીકે એ ઉપયોગ કરી, અને લક્ષ્યની અંદર સ્ત્રોત અને લક્ષ્ય જે મેં તમને હમણાં શીખવાડ્યું તો એ પ્રમાણે સ્ત્રોતમાંથી લક્ષ્યની અંદર ઊંચો પ્રોટીન મૂલ્યનો ઈચ્છિત લક્ષણ મળે એટલા માટે એટલા 66 જે છે એના દાતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને એનાથી ઘઉંના બીજી જાતમાં પ્રોટીનનું મૂલ્ય છે એ વધારવામાં આવે છે. ત્યાર પછી આપણે ચોખાની વાત કરીએ તો સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય એના કરતા 5 ગણું વધારે આયર્નનું મૂલ્ય, લોહ તત્વનું મૂલ્ય ધરાવતી ચોખાની જાત જે છે એ હવે વિકસાવવાનું શક્ય બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, ચોખામાંથી આપણને લોહ તત્વ મળે છે એ અહીંયા આપણને આ લાઈનથી જ જાણવા મળે છે. સામાન્ય રીતે જે ચોખા આપણે ખાઈએ છીએ અને એમાંથી જે આપણને લોહ તત્વ મળે એના કરતા 5 ટાઈમ્સ મોર, બરાબર 5 ગણું વધારે આયર્ન મૂલ્ય જે છે એવું ધરાવતી ચોખાની જાત જે છે એ હવે આપણે આ સંકરણ પ્રક્રિયાથી ડેવલપ કરી શક્યા છીએ. એક સંસ્થા છે દિલ્હી ખાતે, ન્યૂ દિલ્હી ખાતે એક સંસ્થા આવેલી છે જેનું નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેનું શોર્ટ ફોર્મ જે છે એ છે IARI. આઈ જે છે ફોર ઇન્ડિયન, એ જે છે ફોર એગ્રીકલ્ચરલ, આર જે છે ફોર રિસર્ચ, અને આઈ જે છે ફોર ઇન્સ્ટિટ્યૂટ, જેનો ગુજરાતીમાં નામ થાય ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. એણે શાકભાજીના એવા પાક બહાર પાડ્યા છે કે જે વિટામિન એ અને ખનિજ જે છે એ વિપુલ માત્રામાં ધરાવે છે. ખાસ મુદ્દો યાદ રાખજો, IARI જે છે એને બહાર પાડેલા શાકભાજીમાં શેનું પ્રમાણ વધારે હોય છે એવો કઈ પ્રશ્ન આવે, એવું કઈ એમસીક્યુ આવે, તમારો આન્સર જે છે આન્સર એવો હોવો જોઈએ કે એની અંદર વિટામિન એ અને ખનિજ જે છે એ ખનિજ વિપુલ માત્રામાં ધરાવે છે. એમાં ઓપ્શનમાં તમને બાયફર કરવા માટે ઘણું હશે, પ્રોટીનનું વધારે મૂલ્ય, ચરબીનું વધારે મૂલ્ય, ઘણું બધું હશે, અથવા તો ઘઉં બહાર પાડેલું હોય છે. એક જ વસ્તુ યાદ રાખવાની, IARI ન્યૂ દિલ્હી શાકભાજી વિટામિન એ અને
ખનેજ વિપુલ માત્રામાં. આજ મુદ્દો જે છે એ ખાસ યાદ રાખવાનો. દાખલા તરીકે વિટામિન એ થી ભરપૂર ગાજર, અહીં આખું લિસ્ટ મેં બનાવ્યું છે જેમાં વિટામિન એ થી ભરપૂર કયા કયા પાક, તો કે ગાજર છે, પાલક છે, કોળું એટલે કે પમ્પકિન છે. ગાજર, પાલક, કોળું આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુની એવી નવી જાત જે છે IARI જે છે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એને ડેવલપ કરી છે કે જેની અંદર વિટામિન એ જે છે એ ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થાય. ત્યાર પછી વિટામિન સી જે છે એનાથી સમૃદ્ધ કારેલા, પછી ચીલની ભાજી, રાઈ અને ટમેટા, બરાબર આ ચાર વસ્તુ જે છે એ ચાર વસ્તુમાંથી વધારે માત્રામાં વિટામિન સી તમે સામાન્ય ટમેટા ખાઓ અને IARI દ્વારા સુવિકસિત કરેલા ટમેટા ખાઓ તમે, તો આ ટમેટાની અંદર વિટામિન સી ની માત્રા ઉના કરતા વધારે હોય છે. સારું, એના પછી આયર્ન અને કેલ્શિયમ થી ભરપૂર, એફી એટલે આયર્ન અને સી એટલે કેલ્શિયમ, એનાથી ભરપૂર પાલક અને ચીલની ભાજી, તથા પ્રોટીન થી ભરપૂર કઠોળ જેના આપણે સિંભ જેવા કે વાલ છે, પછી વાલોળ છે, ફણસી છે અને વટાણા છે. તો આવા જે નવી જાતો જે છે એ આને વિકસાવેલી છે અને આ નવી જાતો જે છે એનો જો બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય તો આપણે ઓછી ક્વોન્ટિટી ખોરાકને લઈએ તો પણ એમાંથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીન જે છે, ટૂંકમાં ચારે ચાર પ્રોબ્લેમ અહીંયા તમે જોઈ શકો છો, પ્રોટીન છે, વિટામિન છે, લઘુ પોષક દ્રવ્ય, ખનિજ પ્રમાણ, એ આપણને વધુ પ્રમાણમાં મળે એવા પ્રકારના પ્રયત્નો જે છે એ ઓલરેડી ચાલુ જ છે અને આટલા તો સક્સેસફુલી કર્યા છે અને હજુ નવા નવા પ્રયત્નો જે છે એ ઓલરેડી ચાલુ જ છે. તો આ રીતે ટૂંકમાં ખોરાકની ગુણવત્તા એટલે કે ક્વોલિટી જે છે એ ક્વોલિટીને વધારે સારી કરી શકાય અને એના દ્વારા લોકો સુધી ઓછા ખોરાકમાં પણ સારી ગુણવત્તા અને સારા પોષક દ્રવ્ય છે એ પહોંચાડી શકાય એવો એક પ્રયત્ન કરેલો છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક જૈવિક રક્ષણાત્મકતા એટલે કે બાયોફોર્ટિફિકેશન શીખા પછી આપણો જે નવો ટોપિક છે, નવો મુદ્દો જે છે એ મુદ્દાની અંદર આપણે એક કોષજન્ય પ્રોટીન જે છે એના વિશે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત જે છે એ તમે જાણો છો કે પ્રોટીન જે છે એ કોઈ પણ સજીવ માટે, પછી એ વનસ્પતિ હોય તો પણ ભલે અને પ્રાણી હોય તો પણ ભલે, પણ પ્રોટીન જે છે એના કોષનો એક અગત્યનો એકમ છે. કોષ વિભાજન જે છે એ કોષ વિભાજન વિશે તમને ખ્યાલ છે કે જ્યારે એક કોષમાંથી બે કોષ બનતા હોય ત્યારે એની અંદર સૌથી પહેલા પહેલા તો એનું જે ડીએનએ છે એ ડીએનએ ની શૃંખલા છૂટી પડે અને ટેમ્પલેટ્સ બને, ત્યાર પછી એમાંથી જે છૂટી પડેલી શૃંખલાઓ જે છે એમાંથી પાછા બે નવા ડીએનએ બને અને એ રીતે પછી એનું કોષ કેન્દ્ર બને અને પછી કોષરસનું વિભાજન થાય અને બે અલગ કોષો બને. આ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર, કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર પ્રોટીન જે છે એ પ્રોટીન ખૂબ અગત્યનું છે. રિબોસોમ્સ જે છે એ પ્રોટીનના નિર્માણનું કાર્યનું બધું કરતું હોય છે. પ્રોટીન શરીર માટે ખૂબ જરૂરી છે. નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારે એનું વજન 2.5 કિલો હોય અને આજ બાળક જે છે એ ધીમે ધીમે એનું વજન ગેઇન કરીને 3 માંથી 13 કિલો થાય, 13 માંથી 30 કિલો થાય, 50 કિલો થાય, 70 કિલો થાય. તો આ રીતનો જે વજનમાં જે વધારો થાય છે એ વજનમાં વધારો થવાનું મુખ્ય કારણ જે છે એ છે એના શરીરમાં કોષોની સંખ્યામાં વધારો. કોષોની સંખ્યામાં વધારાથી
જે બાળક જે છે એ વજન અને ઊંચાઈ એ પ્રાપ્ત કરે છે અને મગજ શક્તિ જે છે એને વિચારસરણી પછી ભાષા શીખવી આ બધા કાર્ય જે છે ટૂંકમાં વૃદ્ધિ અને વિકાસ તો આ બંને પ્રકારના જે કાર્ય છે એ બંને પ્રકારના કાર્ય કરી શકે છે એની પાછળનું રીઝન છે એના શરીરમાં કોષ વિભાજન કોષ વિભાજન બહુ સક્સેસફુલી થાય એની માટે અગત્યતા જે છે એ પ્રોટીનની છે જ્યારે વિદ્યાર્થી મિત્ર આપણે કઈ ખોરાક ખાતા હોઈએ છીએ ત્યારે ખોરાકમાંથી આપણને અગત્યની વસ્તુ જે છે એ છે પ્રોટીન પ્રોટીન વાળો ખોરાક જો લેવામાં આવે તો શરીરનો વિકાસ જે છે એ સારો થાય પ્રોટીન દરેકે દરેક ઉંમરના લોકો જે છે એના માટે જરૂરી છે બાળકો જે છે એ બાળકોને શરીરની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપથી થતી હોય તો આ પ્રક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે તેને પ્રોટીન જોઈએ પછી ત્યારથી યુવાનો જે છે યુવાનોના શરીરમાં પણ પ્રોટીન રિક્વાયરમેન્ટ રહે અને વૃદ્ધો જે છે વૃદ્ધ લોકો જે કઈ પીડાઓ ભોગવતા હોય તો એમાંથી બહાર નીકળવા માટે પણ એને પ્રોટીન જે છે ખૂબ જરૂરી છે એટલે બધું ભેગું કરીએ તો એવું સાબિત થાય કે આપણા શરીરને વ્યવસ્થિત રીતે ચાલતું રાખવા માટે તેને પ્રોટીન જરૂરી છે શરીરની અંદર ઘણા બધા કોષો જે છે એ રોજ મરતા હોય એની સામે નવા કોષો પાછા ઉત્પન્ન થતા હોય અથવા ડેમેજ થઈ ગયેલા કોષો જે છે એને રિપેરિંગ થતું હોય તો આ બધી જ પ્રોસિજર જે છે એ બધી પ્રોસિજર પ્રોટીન વડે શક્ય હોય છે તો એટલા માટે પ્રોટીન આપણા શરીરનો અગત્યનો એકમ છે હંમેશા ખોરાકની અંદર ફેટ ગોતવાની બદલે જો આપણે પ્રોટીન ગોતીએ તો આપણને ફાયદો થાય અત્યારનો જે સમય ચાલે છે એ સમયમાં પ્રોબ્લેમ એ છે કે આપણું જે ખાવાનું છે એ ખાવાની અંદર ફેટની માત્રા વધુ છે અને પ્રોટીનની માત્રા જે છે એ ઓછી હોય છે કારણ કે આપણે સ્વાદ અનુસાર ભોજન લઈએ છીએ શરીરની રિક્વાયરમેન્ટ અનુસાર તો ભોજન અમુક લોકો જ વિચારીને લઈએ છે તો આ એક પરિબળ જે છે એને સુધારવાની ખાસ જરૂર છે આપણા ભોજનમાં આપણે પ્રોટીન ગોતવાનું છે આપણને જે કંઈ પ્રોટીન મળે છે એ પ્રોટીન આપણા ખોરાકમાંથી મળે છે આપણે જે શાકભાજી એવું ખાતા હોઈએ છીએ કઠોળ ખાસ કરીને કઠોળ જે છે એ પ્રોટીનનો એક સ્ત્રોત છે તો કઠોળ ખાતા હોઈએ છીએ એમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થતું હોય છે તો આ પ્રોટીનની અગત્યતા મેં તમને સમજાવી હવે પ્રોટીનને આપણે બહારથી મેળવવું હોય આપણે એવું શું કરી શકીએ કે જેથી આપણા ખોરાકમાં પ્રોટીનની માત્રા જે છે એ વધે અને આ પ્રોટીન જે છે આપણા શરીરમાં વ્યવસ્થિત રીતે પાછું ઉપયોગી થાય તો એના માટે આપણી ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે આપણે જોઈએ ધાન્ય ધાન્ય મતલબ કે જે કઈ ઘઉં છે ચોખા છે બાજરો છે જુવાર છે અને આપણે ધાન્ય કહીએ ધાન્ય પછી કઠોળ શાકભાજી અને ફળ વગેરેના પારંપરિક કૃષિ ઉત્પાદનનો દર જે છે એટલો બધો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓને વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતને પૂરી કરી શકે વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું કે ભાઈ આપણા દેશની અંદર એવા ઘણા મનુષ્ય જે છે કે જેને રાત્રે ભૂખા સૂવું પડે છે અથવા તો એને એટલું બધું ખાવાનું ઉપલબ્ધ નથી કે ભરપેટ જમી અને સૂઈ શકે ઘણા લોકો અડધા ભૂખા સૂવે છે ઘણા પૂરેપૂરા ભૂખા સૂવે છે એવી પરિસ્થિતિ છે આપણને પ્રોટીન જે છે એ પ્રોટીન નો ડાઉટ કઠોળમાંથી મળે છે ધાન્યમાંથી મળે છે શાકભાજીમાંથી મળે ફળમાંથી મળે પણ બધા માણસોની એવી કેપેસિટી ન હોય કે જે દરરોજ ફળ ખાઈ શકે કે શાકભાજી ખાઈ શકે કારણ કે એટલું બધું ઉપલબ્ધ પણ નથી અને લોકોની ગરીબીને કારણે એ લોકોને આર્થિક રીતે પણ પરવડતું હોતું નથી શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માંગને પહોંચી વળવા વળે તેમ નથી વિદ્યાર્થી મિત્રો મેં તમને મત્સ્ય ઉદ્યોગ જયારે શીખવાડતો હતો ત્યારે એક વાત કીધી કે આ દુનિયાના ઘણા લોકો જે છે એ માંસાહાર કરે છે બહુ ઓછા લોકો જે છે એ શાકાહાર કરે છે એવું મારું કહેવાનું એટલા માટે થતું હતું હું કોઈ માંસાહાર જે છે એની ફેવર નથી કરતો કે હું માંસાહાર કરતો પણ નથી પણ એવું કહેવા પાછળનું જે રીઝન છે એ રીઝન એવું છે કે જો બધા જ લોકો શાકાહારી બની જશે તો શાકભાજીની તંગી ઊભી થઈ જશે અનાજ કઠોળની તંગી ઊભી થઈ જશે એટલા માટે કોઈ કે તો એનો વિકલ્પ જે છે એ વિકલ્પ શોધવો રહ્યો તો લોકો જે છે એ માંસાહાર તરફ વળ્યા છે છતાં પણ ઓછા લોકો શાકાહારી છે છતાં પણ ધાન્ય કઠોળ શાકભાજી અને ફળ જે છે
પૂરતા પ્રમાણમાં બધાને અવેલેબલ કરાવી શકાય એવી પરિસ્થિતિ અત્યારે આપણી પાસે છે નહીં. કારણ કે એક કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા છે. આ એક મુદ્દો જે છે ખાસ નોંધી લેજો. 1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા છે. વિદ્યાર્થી મિત્ર, આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી આપણું માંસ જે છે એ બનતું હોય છે. તો આપણા શરીરમાં 1 કિલો માંસ ઉત્પાદન કરવા માટે થઈ અને આશરે 3 થી 10 કિલો અનાજ જે છે એ અનાજ આપણે ખાવું પડે. 1 કિલો માંસ ઉત્પન્ન કરવા માટે થઈ અને 3 થી 10 કિલો અનાજ જે છે એ અનાજ ખાવું પડે. તમે જોયું હશે ભેંસની આપણે વાત કરીએ તો 225-250 કિલોની ભેંસ હોય તો એને જ્યારે સકરબાગની અંદર સિંહને અને બધાને ખવડાવવા માટે કટિંગ કરે તો એમાંથી 75-100 કિલો જેટલું જ માંસ નીકળે છે. બાકી તો બધું વાડકા છે, ચામડા છે, એ કંઈ સિંહને ખાવા લાયક હોતું નથી. તો એ રીતે પ્રાણી માંસ જે છે, પ્રાણી માંસનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન કેટલું બધું અનાજ ખાય ત્યારે બહુ ઓછું ઉત્પાદન જે છે એનું થતું હોય છે. 1 કિલો પ્રાણી માંસનું ઉત્પાદન કરવા માટે થઈ અને 3 થી 10 કિલો અનાજ જે છે એને ખાવું પડતું હોય છે. બરાબર, શું તમે આ વિધાનને તમારા આહાર શૃંખલાના જ્ઞાનના આધારે વર્ણવી શકો છો? એવું બુકમાં લખ્યું છે. તો આહાર શૃંખલાનું જ્ઞાન જે છે એ તમે જાણો છો. આહાર શૃંખલા જે છે એ સૌથી પહેલા વહેલા ઉત્પાદકોથી શરૂ થાય, એટલે કે જે લીલી વનસ્પતિ છે પોતાનો ખોરાક પોતાની મેળે બનાવે છે ત્યાંથી સ્ટાર્ટ થાય. પછી તૃણાહારીઓ એટલે કે જે ઘાસ ખાનારા છે, એના પછીનું જે સ્ટેજ આવે એની અંદર માંસાહારી, એના પછીનું જે સ્ટેજ આવે એમાં મિશ્રાહારી. તો આ રીતની જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાની અંદર મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ભેંસ જે છે 225-250 કિલોની છે અને ડેઈલી કેટલું બધું ખાતી હોય છે. રોજ મેં એમ સમજી લો કે 300-350 રૂપિયાનો ચારો ખાય છે અને તો પણ એને કાપવામાં આવે ત્યારે એમાંથી 75-100 કિલો જેટલું જ માંસ નીકળે છે. તો માંસનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન કરવા માટે થઈને પુષ્કળ અનાજ એને ખાવું પડે ત્યારે એમાંથી માંસ જે છે એનું ઉત્પાદન થતું હોય છે. 25% થી પણ વધુ માનવ વસ્તી જે છે એ ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. આ એક મુદ્દો જે છે તમારા એમસીક્યુ માટે આઈએમપી છે. આખા દુનિયાની જે કુલ વસ્તી છે કુલ વસ્તીમાં 25% થી વધારે વસ્તી જે છે એ સ્ટારવેશન, ભૂખમરો જે છે ઇંગ્લિશમાં એને સ્ટારવેશન કહેવામાં આવે, ભૂખમરો અને કુપોષણ ની શિકાર છે. આખા વિશ્વમાં જે કઈ 700-750 કરોડ લોકો છે એના 25% લોકો એવા છે કે જેઓને કાં તો ખાવાનું મળતું જ નથી એટલે એને ભૂખમરો કહેવાય, અને કાં તો મળે છે એ ક્વોલિટી વાઇઝ નબળું છે, એમાં જે પ્રોટીનનું મૂલ્ય હોવું જોઈએ એટલું બધું મૂલ્ય હોતું નથી, તો એનાથી એના પોતાનું જીવન જે છે એ ચલાવવું પડે છે. આવી પરિસ્થિતિ આપણી અત્યારે છે. મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટે ના વૈકલ્પિક સ્ત્રોતમાંનો જે એક સ્ત્રોત છે એ છે એક કોષજન્ય પ્રોટીન. વિદ્યાર્થી મિત્રો, આપણે સિન્થેટિકલી પ્રોટીન જે છે એ બનાવીએ. જો અહીંયા આ જે ફોકરો છે એનો કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે પ્રોટીન જે છે એ શરીર માટે ખૂબ અગત્યનું છે. પહેલા મેં તમને એ સમજાવ્યું. અચ્છા, દરેકે દરેક મનુષ્ય, આપણે મનુષ્યની ચિંતા કરીએ, પશુઓની વાત પછી કરીએ, તો દરેકે દરેક મનુષ્ય જે છે એને પૂરતા પ્રોટીન વાળો ખોરાક જે છે એ મળતો નથી. કારણ કે એના શરીરના 1 કિલો માંસ બનવા માટે થઈ 3 થી 10 કિલો અનાજ એને ખાવું પડે. ત્યારે 1 કિલો માંસ જે છે એનું બનવાનું અથવા મેન્ટેન કરવાનું જે છે એ પ્રક્રિયા ચાલતી હોય છે. કારણ કે દરરોજ શરીરમાં લાખો કોષો મળતા હોય અને એની સામે પાછા લાખો જેનો કોષો નવા બનતા હોય છે, તો આ કોષ ડેમેજનું રિપેરિંગ અને કોષ બનવાની પ્રક્રિયા માટે પ્રોટીન જે છે એ અગત્યનું છે. આપણો જે ખોરાક છે ખોરાક આપણને એટલો બધો ઉપલબ્ધ નથી થતો કે જેનાથી આપણે આપણી પ્રોટીનની જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરી શકીએ. તો આપણે એક કામ કરીએ, એક એવો રસ્તો ગોતીએ કે જેની અંદર આપણે અનાજ જે છે એ ન ખાવું પડે પણ એના વિકલ્પે કોઈ બીજી વસ્તુ ખાઈ અને એમાંથી આપણને
પ્રોટીન જે છે આપણા શરીરની જે કઈ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ડેઈલી રૂટીનમાં આપણે પ્રોટીન જે છે મળતું રહે. વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો તમે, જે સ્પેસની અંદર જે લોકો સંશોધન કરવા માટે 6 મહિના 8 મહિના જતા હોય છે, તો કઈ નીચેથી કઈ વસ્તુ પીઝા બર્ગર લઈને તો ઉપર જતા નથી, ત્યાં કઈ કોઈ હોટલ લોજ હોતા નથી, તો એ લોકો જમવા માટેની શું વ્યવસ્થા કરતા હશે, એ લોકો કઈ રીતે પોતાના શરીરમાં રૂટીન જે પ્રોટીનની જરૂરિયાત છે એ ફૂલફિલ કરતા હશે. તો એવા લોકો માટે પણ અને આ દુનિયાની અંદર એવા માણસો છે કે જેને 2 ટાઈમ ખાવાનું નથી મળતું, એવા લોકો માટે તથા આપણા જેવા તંદુરસ્ત લોકો માટે પણ પ્રોટીનનો એક સારામાં સારો ઉપાય જે છે એનું નામ છે એક કોષજન્ય પ્રોટીન. એક કોષજન્ય પ્રોટીન જે છે ઇંગ્લિશમાં સિંગલ સેલ પ્રોટીન એટલે કે SCP તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મ જીવો એ પ્રોટીનનો એક સારા એવો સ્ત્રોત છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોટીન જે છે એને આપણે ઔદ્યોગિક રીતે ઉત્પન્ન કરવાના છે, અને જેવી રીતે આપણે મધ ઉત્પાદન માટે મધમાખીનો ઉપયોગ કર્યો હતો એ જ રીતે અહીંયા પ્રોટીન જે છે એ પ્રોટીનના ઉત્પાદન માટે થઈ અને આપણે સૂક્ષ્મ જીવો જે છે એની મદદથી પ્રોટીન જે છે ઉત્પન્ન કરી શકીએ છીએ. એક વસ્તુ તમે જાણો છો કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાથી આપણે દૂધમાંથી દહીં બનાવડાવીએ છીએ, તો એની અંદર આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. પછી ખીરું છે, ઇડલી છે, એનું બધું આથમણ જે છે તો એ પણ આપણે બેક્ટેરિયા દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. તો એ જ રીતે સૂક્ષ્મ જીવો દ્વારા આપણે પ્રોટીન જે છે એ પ્રોટીન પણ મેળવી શકીએ. નીલ હરિત લીલ જેવી કે સ્પાયરોલિના, અહીંયા સ્પાયરોલિના શબ્દ જે છે સ્પાયરોલિનાને ખાસ અન્ડરલાઈન કરું છું. આથી લગભગ એમ સમજી લો કે 10-12 વર્ષ પહેલા આ જે સ્પાયરોલિના છે સ્પાયરોલિના વ્યવસ્થિત રીતે માર્કેટમાં આવી, સ્પાયરોલિના વિશે સંશોધન, સ્પાયરોલિના જે છે એક પ્રકારનું સેવાળ પ્રકારનું સજીવ છે અને આ સ્પાયરોલિનાનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે એ લગભગ એમ 12-15 વર્ષ પહેલા એના વિશે સંશોધનો થયા અને માર્કેટની અંદર ધ મોસ્ટ પાવરફુલ ફૂડ ઓન ધ અર્થ એવી રીતનું સ્લોગન સાથે સ્પાયરોલિના જે છે એના ગ્રેન્યુલ્સ, તમે જે રીતે બોર્નવિટાના દાણા ગ્રેન્યુલ્સ ખાવ છો એવી રીતે માર્કેટમાં આવ્યું અને એને 1 ચમચી પાણીમાં અથવા તો દૂધમાં ઉગાડી અને પીવાથી આખા દિવસની જે પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય આપણા શરીરની એ ફૂલફિલ થઈ શકે છે. તો આ સ્પાયરોલિના જે છે એ પ્રોટીનનો એક સારામાં સારો સ્ત્રોત છે. બરાબર, સ્પાયરોલિનાની અંદરથી પ્રોટીન આપણને સારું મળે છે. અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સ એ લોકો જતા હોય તો એ પણ સ્પાયરોલિના પાવડર લઈને જતા હોય છે અને એના દ્વારા એ પોતાના શરીરમાં પ્રોટીનની જે રિક્વાયરમેન્ટ છે ડે બાય ડે રિક્વાયરમેન્ટ એ ફૂલફિલ કરતા હોય છે. તો આ જે સ્પાયરોલિના છે એ સ્પાયરોલિનાને ઉછેરવા માટે થઈ અને કઈ જગ્યાએ ઉછેરવું, બરાબર, સ્પાયરોલિના એક સેવાળ પ્રકારનું છે તો એને ઉછેર કરવા માટે ક્યાં એનો ઉછેર કરી શકાય, તો એના માટેના ઓપ્શન જે છે એ ઓપ્શન આપણને આપેલા છે. એમાં પહેલું છે બટેટાના પ્રોસેસિંગ પ્લાન્ટ. ઘણી વાર જો બટેટા જે છે એની વેફર બનાવતા હોય તો એના જે પાણીની ડોલમાં આપણે વેફરોને ડુબાડી રાખી હોય એમાંથી વેફર કાઢી લઈ પછી નીચે સ્ટાર્ચનો પાવડર જે છે એ પાવડર નીકળે છે. આ સ્ટાર્ચના પાવડરનું પાણી જે છે એ જે જગ્યાએ બાલાજી જેવી કોઈ કંપની હોય કે એમાં દરરોજ કેટલી બધી વેફરો બનતી હોય તો ત્યાં ખૂબ મોટી માત્રામાં પાણી નીકળતું હોય તો એનો વ્યવસ્થિત ટાંકો બનાવી અને એની અંદર પણ આપણે સ્પાયરોલિના જે છે એને ઉછેરી શકીએ છીએ. બીજા નંબરમાં ઘાસની સળીઓ, ઘાસ જે છે એને પાણીમાં પલાળી અને એકદમ બારીક બનાવવું, એમાંથી સ્ટાર્ચ કાઢી લેવું અને પછી એની અંદર પણ આપણે આવું કરી શકીએ. મોલાસીસ એટલે જે જગ્યાએ ગોળ બનતો હોય, ખાંડ બનતી હોય તો ત્યાં પેલા શેરડીનો રસ કાઢવામાં આવે અને રસને ઉકાળવામાં આવે અને એની ઉપર જે ફીણફીણ જેવું થાય એટલે ભેગું કરવામાં આવે એને આપણે મોલાસીસ કહીએ. જે ઇથાલ આલ્કોહોલ જે છે એનો એક મોટો સ્ત્રોત છે, દારૂ બનાવવા માટેનો કાચો માલ છે. આ મોલાસીસ ઉપર પણ આપણે આ સ્પાયરોલિનાને ઉછેરી શકીએ. પ્રાણીજ ખાતર, બરાબર, જે જગ્યાએ પશુઓને કાપવામાં એટલે પશુઓનું જે છાણ ને એવું બધું હોય છે એમાંથી ખાતર બનાવવામાં આવતું હોય તો આ પ્રાણીજ ખાતર છે. અથવા તો છેલ્લે સૌ છેલ્લો ઓપ્શન ગટરનું પાણી, સુએજ, જે જગ્યાએ ગટર ભેગી થતી હોય, ગટર તમે જોયું હશે કે આ માખણી ગટર જે જગ્યાએ તળાવમાં ભેગી થતી હોય તો ત્યાં પણ આ જે છે સ્પાયરોલિના જે છે એને ઉછેરી શકાય છે. અહીંયા યાદ જે છે યાદ એટલું રાખવાનું છે કે પ્રોટીનનો સ્ત્રોત કોણ, તો કે સ્પાયરોલિના, નીલ હરિત લીલ જે છે સ્પાયરોલિના પ્રોટીનનો સ્ત્રોત છે
અને આ પ્રોટીનના સ્ત્રોતને જો આપણે ઉછેરવો હોય તો કઈ જગ્યાએ ઉછેરી શકીએ? તો કે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં, પછી ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર અને ગટરના પાણી વગેરે ઉપર આપણે એને સરળતાથી ઉછેરી શકીએ છીએ. સર, સ્પાઇરોલિના જે છે એ સ્પાઇરોલિનાની ખાસિયત શું છે? તો કે વિપુલ માત્રામાં પ્રોટીન ધરાવે છે, ખનિજ ધરાવે છે, મેદ એટલે કે ચરબી ધરાવે છે, કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત પદાર્થ ધરાવે છે, પછી વિટામિન થી ભરપૂર ખોરાક છે. મેં તમને કીધું હતું કે સ્પાઇરોલિના માટે એક શબ્દ વાપર્યો હતો, ધ મોસ્ટ પાવરફુલ ફૂડ. ઓન ધ અર્થ, પૃથ્વી ઉપરનો સૌથી શક્તિશાળી ખોરાક, એવું સ્લોગન જે છે એ સ્લોગન સ્પાઇરોલિના માટે લોકોએ વાપર્યું છે. કારણ કે સ્પાઇરોલિનાની અંદર બધી વસ્તુ આવી ગઈ. સૌથી પહેલા તો પ્રોટીન આવી ગયું, ત્યારબાદ ખનિજ આવી ગયા, પછી મેદ આવી ગયો, કાર્બોદિત આવી ગયું, વિટામિન આવી ગયું. હવે એમાં કઈ ઘસું ઘટે નહીં. તો આવી રીતે તમામ વસ્તુઓ જે છે એમાં ઉપલબ્ધ હોવાથી એને આપણે ધ મોસ્ટ પાવરફુલ ફૂડ અંદર તરીકે ઓળખાવીએ છીએ. બીજા નંબરમાં સ્પાઇરોલિના જે છે આકસ્મિક રીતે પર્યાવરણીય પ્રદૂષણને પણ ઓછું કરે છે, એટલા માટે ઇકો ફ્રેન્ડલી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. સ્પાઇરોલિના જે છે એનો ગટરમાં ઉછેર કરવામાં આવે તો એના કારણે પ્રદૂષણ જે છે એ પણ ઓછું થાય છે. એટલા માટે પર્યાવરણ માટે પણ સારું, આપણા માટે પણ સારું. કેટલાક બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયાનું નામ અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે, મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ, આ બે બેક્ટેરિયા જે છે એ તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન, આવા બેક્ટેરિયા જે છે એ ઉચ્ચ જૈવભાર, જીવભારનું ઉત્પાદન ખૂબ જ વધારે અને વૃદ્ધિ ને કારણે 25 ટન પ્રોટીન, આ શબ્દ જે છે એ શબ્દ ખાસ યાદ રાખજો, ઉત્પાદન કરવાની ક્ષમતા જે છે એ ધરાવે છે. અહીંયા પહેલી વાત જે છે તમને સ્પાઇરોલિનાની કહી, સ્પાઇરોલિના વિશેની વાત પૂરી થાય પછી બીજી વાત જે છે એ બેક્ટેરિયાની કહી, કે બેક્ટેરિયા દ્વારા આપણે પ્રોટીનનું સર્જન કરવું હોય તો કયા બેક્ટેરિયાથી થઈ શકે? મેં તમને વાત કરી કે ભાઈ લેક્ટોબેસિલસથી કેમ દૂધમાંથી દહીં બનાવી શકાય, તો પ્રોટીનનું સર્જન કરનારા બેક્ટેરિયા કયા? તો કે એના માટે છે મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ. આ જે બે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ઉચ્ચ જૈવભાર ઉત્પાદન, એ જૈવભારનું ઉત્પાદન ખૂબ વધારે કરે અને એની વૃદ્ધિ જે છે એ પણ ઝડપથી થાય. આ બે લક્ષણોને કારણે એ લગભગ 25 ટન જેટલું પ્રોટીનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ એમસીક્યુ માટે ખાસ એમપી છે. તો 25 ટન જેટલું પ્રોટીન બને તો એનાથી લોકોની પ્રોટીન રિક્વાયરમેન્ટ જે છે એ પછી ટેબ્લેટ ફોર્મની અંદર કે પછી પાવડરની જેમ કે કોઈ કેપ્સ્યુલ ફોર્મની અંદર આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને એની પ્રોટીનની રિક્વાયરમેન્ટ જે છે એ પૂરી પાડી શકીએ અને કુપોષણમાંથી એને બચાવી શકીએ. આગલા પાઠની અંદર આપણે જોયું હતું કોશિયોકોર અને મરાસમસ જેવા જે બીમારીઓ થતી હતી, એ પ્રોટીન ઓછું અને ચરબી વધારે, કાર્બોહાઈડ્રેટ વધારે હોય એવો ખોરાક બાળકોને દેવાથી આવી બીમારી થતી હતી. તો આવી બીમારીથી બાળકોને બચાવવો હોય તો આ રીતનું પ્રોટીન જે છે એ પ્રોટીન આપણે એને પ્રોવાઈડ કરાવી શકીએ. ઘણા બધા લોકો જે છે મશરૂમ જે છે એનો આહાર તરીકે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જાપાનીઝ લોકો જે છે એ મશરૂમને ખૂબ જ પવિત્ર ગણે છે. આપણે જેમ તુલસીના છોડને પવિત્ર ગણીએ એમ એ લોકો મશરૂમને ખૂબ પવિત્ર ગણે. એ લોકોના મંદિરમાં જે એક દેવી છે એના હાથમાં મશરૂમ આપેલું છે, તો મશરૂમને એને એટલું બધું પ્રાધાન્ય આપ્યું છે. અને આ મશરૂમ જે છે એ પણ એક પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે. આપણે અહીંયા મશરૂમનું ચલણ ઓછું છે, એ લોકો મશરૂમની ચા પણ બનાવે છે અને મશરૂમનો ઉપયોગ ખોરાકમાં પણ કરે છે અને મોટા પાયે તેના ઔદ્યોગિક ઉત્પાદન પર વિશ્વાસ બેસે કે સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે. જાપાનીઝ લોકો મશરૂમનું ખૂબ જ મોટા પાયે ઉત્પાદન કરે છે અને મશરૂમની ખેતી, જેને આપણે મશરૂમની ખેતી કહીએ, મશરૂમ એટલે બિલાડીનો ટોપ જે ચોમાસામાં જૂના લાકડા જે છે એના ઉપર ઉગી નીકળે છે. જનરલી મશરૂમ મૃતોપજીવી ગણાય. તો આજે મશરૂમ જે છે એની એ લોકો વ્યવસ્થિત રીતે ખેતી પણ કરે છે અને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવા 3 એક્ઝામ્પલ અહીંયા આપણે એક કોષજન્ય પ્રોટીનમાં 3 એક્ઝામ્પલ જોયા, જેમાં પહેલો એક્ઝામ્પલ હતું સ્પાઇરોલિના, બીજો એક્ઝામ્પલ જે છે એ બે બેક્ટેરિયા મિથાઇલોફિલસ અને મિથાઇલોટ્રોફસ, બે બેક્ટેરિયા, અને ત્રીજું જે એક્ઝામ્પલ છે મશરૂમ.
પરંપરાગત સિસ્ટમ જે છે એની અંદર આપણે કાં તો શાકાહારી અને કાં તો માંસાહારી એને જ આપણે ખોરાક તરીકે લઈએ છીએ. સૂક્ષ્મ જીવોને પણ ખાઈ શકાય એ કોન્સેપ્ટ જે છે એ આપણા માટે નવો છે, પણ નજીકના ભવિષ્યમાં જ આપણે આવું કંઈક ખાતા પણ થઈ જશું અને આપણે જે પ્રોટીનની અછત જે છે એ અછતને આપણે પૂરી કરી શકશું. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણો આજે લેક્ચર છે એ પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર આપણે બે મુદ્દાઓ ખાસ શીખ્યા, જેમાં પહેલો મુદ્દો હતો જૈવિક રક્ષણાત્મકતા એટલે કે બાયોફોર્ટિફિકેશન, અને બીજો જે મુદ્દો છે એ છે એક કોષજન્ય પ્રોટીન. હોમવર્કની અંદર તમારે પહેલો પ્રશ્ન જે છે એ જૈવિક રક્ષણાત્મકતા એટલે કે બાયોફોર્ટિફિકેશન વિશે માહિતી આપવાની છે, અને પ્રશ્ન નંબર બેની અંદર એક કોષજન્ય પ્રોટીન જે છે એના વિશે નોંધ જે છે એ લખવાની છે. એની અંદર પ્રોટીનનું મહત્ત્વ શું છે, પછી પ્રોટીન જે છે એ એમ કેમાંથી ઉપલબ્ધ થઈ શકે એના વિશે લખવાનું છે. બસ આજના માટે આટલું જ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. ગુડ બાય. આવજો.